નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ધોરણ 2ના ગણિત ગમતમાં આપણે પાઠ્યપુસ્તકની શરૂઆત કાલથી કરી ગયા હતા, બરાબર? કાલના લેક્ચરમાં આપણે શું જોયું હતું? તો કે શું લાંબુ અને શું ગોળ, એમાં એક મીકુ કાકા હતા, એના દ્વારા એને થેલામાં છે કેટલીક વસ્તુઓ રાખેલી હતી અને એ વસ્તુ છે એને એ ટચ કરીને, એને સ્પર્શ કરી અને એ વિદ્યાર્થીઓને, બાળકોને છે એ કહેતા હતા કે તે વસ્તુ કેવી છે, અને બાળકો છે એ તેનું અનુમાન લગાવતા હતા અને એ વસ્તુ કઈ છે એનું નામ કહેતા હતા. એ રમત છે એ આપણે પણ રમી હતી, એક બોક્સ લઈ એમાં કેટલીક વસ્તુ રાખી હતી અને એ વસ્તુ છે એક પછી એક જોતા ગયા હતા, એનો અનુમાન લગાવતા ગયા હતા. હવે આજે આપણે છે એક સરસ મજાનું કામ કરવાનું છે. એક છે એ પોસ્ટકાર્ડ લઈ અને એના દ્વારા આપણે રમત રમવાની છે. ચાલો હવે આપણે આજે પોસ્ટકાર્ડ કેટલું મજબૂત છે એ આપણે જોવાનું છે. પોસ્ટકાર્ડ એટલે શું તમને ખબર હશે? આપણે જે પહેલાંના જમાનામાં છે એ માણસો છે એ ફોનની સુવિધા નહોતી ત્યારે તેઓ શું કરતા? તો કે એકબીજાને પોસ્ટકાર્ડ એટલે કે પત્ર છે એ લખી અને વાતચીત કરતા હતા. આજના જમાનામાં છે એ થોડોક છે એ વૈજ્ઞાનિક પદ્ધતિઓ આવી ગઈ, એના લીધે છે એ માણસો છે એ ફોનનો ઉપયોગ કરતા થઈ ગયા છે અને પોસ્ટકાર્ડનો ઉપયોગ ઓછો થાય છે. મિત્રો, તમે આ પોસ્ટકાર્ડ તો જોયું જ હશે. પોસ્ટકાર્ડ છે એની આપણે આજે ગેમ રમવાની છે, રમત રમવાની છે. તો ચાલો આપણે જોઈએ. પોસ્ટકાર્ડને એક ખૂણાથી પકડો, જો તમે તેના પર તમારું પુસ્તક મૂકશો તો તેના પર રહેશે. પોસ્ટકાર્ડ છે એને તમારે પકડવાનું છે એક ખૂણાથી અને તેના ઉપર તમારે છે એ પુસ્તક મૂકવાનું છે. એના ઉપર પુસ્તક રહેશે કે નહીં ચાલો આપણે એ જોઈ લઈએ. આ છે એને તમારે પોસ્ટકાર્ડ માનવાનું છે. આ છે આપણા પાસે અત્યારે પોસ્ટકાર્ડ નથી એટલે આપણે આ જે છે એને આપણે પોસ્ટકાર્ડ માનવાનું છે. હવે આપણે એના ખૂણા ઉપર છે એ છે આપણે પુસ્તક મૂકવાનું છે. અહીંયા આપણે કીધેલું છે, જો આ આકૃતિમાં તમને દેખાય જ છે કે આ પોસ્ટકાર્ડ છે એના ઉપર અહીંયા પુસ્તક રાખેલું છે. એના ઉપર આપણે રાખીને જોઈ લઈએ કે પુસ્તક રહે છે કે નહીં. ચાલો આપણે રાખ્યું તો કે રહેતું નથી, પુસ્તક રાખીએ તો પુસ્તક પડી જાય છે. તો કે પોસ્ટકાર્ડ ઉપર એમનામ છે એ રહેતું નથી પુસ્તક. હવે આ મુજબ કરો. તો શું કરવાનું છે આપણે જોઈએ. પહેલું છે પોસ્ટકાર્ડને વાળી નળી જેવું બનાવો. જો આ પોસ્ટકાર્ડ બતાવેલું છે એને અહીંયાથી છે એ વાળી અને કેવું નળી જેવું બનાવવાનું છે. ચાલો આપણે એવું બનાવીએ, આ પોસ્ટકાર્ડ છે એને આપણે વાળી અને નળી જેવું બનાવી લીધું. દેખાય છે તમને બધાને? વાળી અને આપણે નળી જેવું બનાવી લીધું. તેના બંને છેડા ભેગા કરી પટ્ટીથી ચોંટાડો. આપણે બે છેડા ભેગા કરી અને અહીંયા પટ્ટીથી છે એ ચોંટાડી દીધેલું છે. આ છેડો અને આ છેડો બે છેડા છે એ ભેગા કરી અને આપણે પટ્ટીથી ચોંટાડી દીધેલા છે. અહીંયા ચિત્રમાં જુઓ, એને જે પોસ્ટકાર્ડ વાળેલું છે અને અહીંયા બે જગ્યાએ પટ્ટીથી જોડેલું છે અને ગોળ ગોળ નળી જેવું દેખાય છે. નળીનો આકાર આવો જોઈએ છે, દેખાય ને તમને? બે સાઈડથી જગ્યા હોય છે અને આખું ગોળ ગોળ વારેલું હોય, જેવું આપણે બનાવ્યું છે ગોળ ગોળ છે અને બે સાઈડ છે એથી જગ્યા છે. તેના પર પુસ્તક મૂકો. જે હવે આ ગોળ આપણે બનાવ્યું છે પોસ્ટકાર્ડનું એના ઉપર આપણે પુસ્તક મૂકવાનું છે. પોસ્ટકાર્ડ પર તે ટકે છે, તેના પર કેટલા પુસ્તકો રહે છે તે જુઓ. હવે આપણે આ પોસ્ટકાર્ડ છે એને ગોળ ગોળ છે એ બનાવ્યું છે તો એના ઉપર છે એ આપણે પુસ્તક રાખવાના છે અને જોવાનું છે કે તેના પર પુસ્તકો રહી શકે છે કે નહીં. જો અહીંયા તમને ચિત્રમાં દેખાય છે મિત્રો કે આ પોસ્ટકાર્ડ છે એના ઉપર બે પુસ્તકો રાખેલા છે. આપણે પણ આવી રીતે આ જે ગોળ આપણે વાયરું છે પોસ્ટકાર્ડ નથી તો એની જગ્યાએ આપણે આ પેપર લીધેલું છે જે પોસ્ટકાર્ડ જેવું જ છે એના જેવું જ છે. તો આપણે આના ઉપર છે એ અહીંયા પુસ્તકો રાખી અને જોશું કે કેટલા પુસ્તકો રહીએ. ચાલો આપણે જોઈએ.
ચાલો આપણે આને રાખી દીધું, હવે આના ઉપર આપણે પુસ્તકો રાખશું. આ એક પુસ્તક છે એ રહી ગયું. હવે આપણે છે એ બીજા પુસ્તકો રાખશું કે કેટલા પુસ્તકો રહી શકે એના ઉપર. આ બીજું પુસ્તક તો આપણે છે એ બીજું પુસ્તક રહેતું નથી, કેમ કે એક પુસ્તક મોટું હોય એટલે બીજું રહી શકતું નથી. ચાલો મિત્રો, આવી છે એ તમારે ઘરે છે એ ટ્રાય કરવાની છે. કોઈ પોસ્ટકાર્ડ લઈ અને એને બેવડું વાળી એને રાઉન્ડ નળી જેવું બનાવવાનું છે, અને તમારે પણ છે એવી ટ્રાય કરવાની છે. ચાલો, આ રમત છે એ બધાને ખૂબ ગમી હશે. તમારે પણ તમારા ઘરે છે એ છે એ આ પોસ્ટકાર્ડ લઈ અને આ પ્રમાણેનું તમારે કરવાનું છે, જેથી તમને પણ ખબર પડે કે પોસ્ટકાર્ડ છે એ કેટલું મજબૂત છે, એના ઉપર છે એ કેટલી બુક રહી શકે, કેટલા પુસ્તક રહી શકે. હવે આપણે છે એ ઉતાવળ કરો અને ઝડપ રાખો. આવી જે કાંઈ રમત છે એ રમવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા કેટલાક બાળકો છે એ ગોળ વળીને બેઠેલા છે એ દેખાતા હશે. દેખાય છે ને? એ છે એ શું કરે છે? કાંઈક ગેમ રમે છે. ગેમનું નામ શું છે? ઉતાવળ કરો, ઝડપ રાખો. બાળકો વર્ગમાં વર્તુળાકારે બેઠા છે. વર્તુળાકાર એટલે શું? તો કે ગોળ રાઉન્ડમાં બેઠા છે. તમને આ ચિત્રમાં દેખાય જ છે કે આ બધા બાળકો છે એ ગોળ રાઉન્ડમાં બેઠેલા છે. તેઓ આ રમત તાળી પાડીને અને ગીત ગાઈને રમી રહ્યા છે. આ બાળકો છે એ તાળી પાડે છે અને ગીત ગાય છે, એવી રીતે છે આ ગેમ છે એ રમી રહ્યા છે. ગેમનું નામ શું છે? ઉતાવળ કરો, ઝડપ રાખો. લાંબુ શું છે? ગોળ શું છે? આજુ જુઓ, બાજુ જુઓ. બાળકો છે એ તાળી પાડતા જાય છે અને સાથે સાથે છે એ ગીત પણ ગાતા જાય છે. તે શું ગીત ગાય છે? તો કે લાંબુ શું છે અને ગોળ શું છે? આજુ જુઓ, બાજુ જુઓ. એટલે જે એ બેઠા છે એની આજુબાજુ જોવાનું કહે છે, કે આજુબાજુ જોઈ અને એવી વસ્તુઓ કહેવાની છે કે કઈ લાંબી છે અને કઈ ગોળ છે. રીના કહે છે, બેટ લાંબુ છે, દડો ગોળ છે, આજુ જુઓ, બાજુ જુઓ. આ જે બેઠેલા છે એમાંથી આનું નામ છે, આ વિદ્યાર્થી છે, આ છોકરી છે, એનું નામ રીના છે. એ રીના શું કહે છે? તો રીના કહે છે કે બેટ છે એ લાંબુ હોય છે. બેટ જો અહીંયા તમને આ ચિત્રમાં દેખાય જ છે, દેખાય છે? તો એ કેવું છે? બેટ ક્રિકેટ આપણે રમતા હોઈએ તો આપણે ખબર જ હોય, બેટ આપણે જોયેલું હોય. તો બેટ છે એ કેવું હોય? લાંબુ હોય છે. અને શું કીધું છે? કે દડો ગોળ છે. આપણે છે એ દડાથી ક્રિકેટ રમતા હોઈએ, તો દડો તો તમે બધાએ જોયો જ હશે. દડો છે એ કેવો હોય છે? ગોળ હોય છે. અહીંયા તમને દેખાય છે દડો? દેખાય છે? તો દડો છે એ ગોળ હોય છે. આજુ જુઓ, બાજુ જુઓ, એટલે કે આજુબાજુ જુઓ. હવે છે એ બધા બાળકો ગાય છે, લાંબુ શું છે, ગોળ શું છે, આજુ જુઓ, બાજુ જુઓ. વરી ફરીથી છે એ બધા બાળકો શું ગાય છે? તો કે શું લાંબુ છે અને શું ગોળ છે, આજુબાજુ જુઓ. પેલા છે એ રીનાની વારી આવી હતી, રીનાએ એનો જવાબ આપ્યો તો કે શું લાંબુ છે અને શું ગોળ છે. હવે કોણ કહે છે? તો કે મીનુ કહે છે. હવે છે આ છોકરી છે એનું નામ મીનુ છે. હવે એ જવાબ આપે છે, સીસી લાંબી છે, ટોપી ગોળ છે, આજુ જુઓ, બાજુ જુઓ. અહીંયા બેઠેલી મીનુ છે એની આજુબાજુ જોઈ છે, ત્યાં એને શું દેખાય છે? સીસી દેખાય છે અને ટોપી દેખાય છે. તો એ શું કહે છે? કે સીસી છે એ લાંબી છે અને ટોપી છે એ ગોળ છે. આપણે સીસી એટલે કે કોઈ પણ બોટલ હોય એને આપણે કેવી કહીએ? બોટલને તમે જોઈ જ હશે કેવી હોય છે? લાંબી હોય છે. અને ટોપી ગોળ છે. ટોપી એટલે આપણે માથા ઉપર ઓઢીએ છીએ. ક્યારે ઓઢીએ છીએ? તો કે તડકાથી બચવા માટે
અથવા તો શિયાળામાં ઠંડીથી બચવા માટે. એ ટોપી છે એ કેવી હોય છે? ગોળ હોય છે. આજુ જુઓ, બાજુ જુઓ, અને શું કહે છે કે આજુબાજુ જુઓ. અને રમત છે એ આગળ ધપે છે, એટલે કે રમત આગળ વધે છે. હવે તમે આ રમત તમારા વર્ગમાં રમો અને લાંબી અને ગોળ વસ્તુના નામ વારા ફરતી લેવું. હવે આવી રમત છે એ આપણે પણ રમી શકીએ. વિદ્યાર્થી મિત્રો, તમે આ રમત છે એ તમારા ઘરે પણ રમી શકો છો, તમારા મિત્રો સાથે, તમારા ભાઈ બહેન સાથે. તમે આ રમત રમી અને તમારા ઘરમાં રહેલી લાંબી અને ગોળ વસ્તુ છે એ તમે અનુમાન લગાવી શકો છો અને એ જોઈને તમે કહી શકો છો. આ તમે રમત રમશો તો તમને ખૂબ જ મજા આવશે અને તમને લાંબી અને ગોળ વસ્તુ છે એનો મહાવરો પણ થશે. ચાલો હવે આજે આપણે બીજું એક જોઈએ. શું ગબડે શું સરકે. પહેલી વાત તો એ કે ગબડવું એટલે શું અને સરકવું એટલે શું. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે ગબડવું એટલે શું થાય? તમને વિચાર આવશે કે આવો શબ્દ છે એ આપણે ક્યાંક સાંભળેલો છે. તો હા, ગબડવું એટલે તો કે ગોળ ગોળ ફરતું જવું અને આગળ વધતું જવું. સરકવું એટલે શું? તો કે સીધું ઘસી અને આગળ વધવું, ઘસાય અને આગળ વધવું. ચાલો એનો આપણે મહાવરો કરીએ. ચિત્ર જુઓ. બગીચામાં કેટલાક બાળકો વસ્તુઓને ગબડાવી રહ્યા છે અને કેટલાક બાળકો વસ્તુઓને સરકાવી રહ્યા છે. હવે અહીંયા તમને ચિત્ર દેખાય છે, દેખાય છે ને? કંઈક બગીચાનું ચિત્ર હોય છે એવું આપણે દેખાય છે. લસરપટ્ટી છે, થોડાક બાળકો છે, કંઈક બોક્સ છે, અહીંયા બોક્સ જેવું દેખાય છે, અહીંયા છે એ દડો દેખાય છે, દેખાય છે ને? તો આ બાળકો છે એ આ વસ્તુ છે એને કેટલીક વસ્તુને સરકાવી રહ્યા છે અને કેટલીક છે વસ્તુઓ છે એને ગબડાવી રહ્યા છે. ચાલો તમે આ જોઈ અને કહી શકશો કે કઈ વસ્તુ ગબડે છે અને કઈ વસ્તુ સરકે છે? ચાલો જુઓ જોઈએ. તો આપણે અહીંયાથી શરૂઆત કરીએ. આ બાળક છે એ શું કરી રહ્યું છે? ગબડે છે કે સરકે છે? તો આપણે કહી શકીએ કે આ બાળક છે એ છે આ જે થાંભલી છે એના ઉપર છે તે સરકી રહ્યું છે. સરકવું એટલે શું થાય? તો કે ઘસાય અને આગળ વધવું. અને ગબડવું એટલે કે ગોળ ગોળ ફરતું જવું અને આગળ વધતું જવું. તો આ બાળક છે એ ગોળ ગોળ ફરી રહ્યો છે કે સીધો ઘસાઈને નીચે આવી રહ્યો છે? તો આપણે ખબર પડે કે આ બાળક છે એ ઘસાઈ, લસરપટ્ટી ખાઈ, લસરી અને નીચે આવે છે, એટલે કે ઘસાઈને આવે છે. તો આપણે આને ગબડવું કહેશું કે સરકવું? વિચારો જોઈએ વિદ્યાર્થી મિત્રો. આપણે આને સરકવું કહેશું. તો કે આ બાળક છે તે સરકી રહ્યો છે. ચાલો હવે આપણે આ બાજુ જોઈએ. આ બાળક છે તે લસરપટ્ટીમાં લસરે છે, અહીંયાથી ચડી અને અહીંયાથી બેસી અને અહીંયા નીચે આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, એ અહીંયાથી નીચે આવ્યો તે ગબડીને આવ્યો હશે કે સરકીને? તમે શું કહેશો, ગબડીને આવ્યો છે કે સરકીને? તો આપણે જોઈએ કે અહીંયા છે આ બાળક બેઠું હોય છે, ત્યાંથી તે ગોળ રાઉન્ડ ફરતું આવશે કે અહીંયાથી સીધું ઘસાઈને નીચે આવશે? તો કે આ બાળક છે એ સીધું ઘસાઈને નીચે આવશે. તો તેને આપણે શું કહેશું? સરકવું. હવે આપણે આગળ જોઈએ. આ છે બાળક, એ અહીંયા એક બોક્સ જેવું દેખાય છે, એની ગાડી બનાવીને ખેંચીને લઈ જાય છે. તો આ બોક્સ છે એ જમીન સાથે ઘસાઈને આગળ વધતું હશે કે પછી ગબડીને આગળ વધતું હશે? તો આપણે ખબર છે કે બોક્સ છે એ જમીન સાથે સીધું ઘસાય અને આગળ વધે છે. બોક્સ છે એ ગોળ ગોળ ફરતું જતું નથી, સીધું છે એ ઘસાય અને આગળ વધે છે. તો આપણે આ બોક્સ છે એ સરકી રહ્યું છે એમ કહીશું કે ગબડી રહ્યું છે તેમ કહીશું? આ બોક્સ છે તે સરકી રહ્યું છે. હવે આપણે આ બાળકને જોઈએ. તેના હાથમાં શું છે? બોલ છે, દડો છે. દડાને તે જમીન પર ફેંકી રહ્યો છે, જમીન પરથી તે દડો જાય છે.
ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ દડો છે એ તો એના ઉપર ગોળ ગોળ ફરતો જાય છે અને આગળ વધતો જાય, તો હવે આપણે દડાને સરકવું કહેશું કે ગબડવું? તમને મનમાં થાય કે દડો છે એ જમીન ઉપરથી જ નીચે જાય છે, આગળ વધે છે સીધો, પણ દડો છે એ પોતાનો પણ રાઉન્ડ રાઉન્ડ ગોળ ગોળ ફરતો જાય છે અને આગળ વધતો જાય છે, તો આપણે દડાને શું કહીશું? દડાને કહેશું ગબડવું. તો આપણે ખબર પડી ગઈ કે આ બાળક છે એ દડાને ગબડાવી રહ્યો છે. હવે અહીંયા એક છોકરી છે એ તમને દેખાય છે, દેખાય છે ને? આ છોકરી છે એ છે એ શું કરે છે? તો કે એ સુતેલી દેખાય છે, દેખાય છે? તો એ શું કરતી હશે, સરકતી હશે કે ગબડતી હશે? તો એ છે એ સરકતી દેખાય છે. ચાલો આ બગીચામાં બધા બાળકોનું આપણે અનુમાન લગાવી લીધું. આ ભાઈ છે, આ વિદ્યાર્થી છે, આ છોકરો છે એ શું કરે છે? સરકે છે. આ લસરપટ્ટીમાં સરકે છે, આ બોક્સ પણ સરકી રહ્યું છે, આ દડો છે એ ગબડી રહ્યો છે, અને આ છોકરી છે એ પણ સરકી રહી છે. કેટલીક વસ્તુઓ એવી હોય છે જે ગબડી શકે, જ્યારે કેટલીક વસ્તુઓ એવી હોય છે જે સરકી શકે. આપણે અહીંયા જોઈ લીધું કે કેટલીક વસ્તુઓ છે એ સરકી શકે છે, જ્યારે કેટલીક વસ્તુઓ છે એ ગબડી શકે છે. ગોળ વસ્તુઓ હોય એ વધારે ગબડી શકે, કારણ કે તે પોતાના પર પણ રાઉન્ડ રાઉન્ડ ગોળ ગોળ ફરતી જાય છે. કેટલીક વસ્તુઓ સરકી પણ શકે અને ગબડી પણ શકે તેવી હોય છે, જ્યારે કેટલીક વસ્તુઓ છે તે ગોળ ગોળ પણ ફરી શકતી હોય અને સરકી પણ શકતી હોય. તો એવી વસ્તુ તમે જોઈ છે, તમે કહી શકો કે એવી વસ્તુ કઈ હોઈ શકે? તો હા, અહીંયા તમને ચિત્રમાં દેખાય છે આ બે બાળકો છે એ કેરમ રમી રહ્યા છે. જ્યારે આપણે કૂકરી છે એને બીજી કૂકરી સાથે મારીએ ત્યારે તે કૂકરી છે એ સરકીને જાય છે, સરકીને આગળ વધે છે. આપણે અહીંયાથી આ કૂકરીને મારીએ તો આ કૂકરી અહીંયા આવે ત્યાં સુધી શું થાય? સરકે છે, પોતે છે ઘસાઈને આગળ વધે છે, તો એને આપણે સરકવું કહી શકીએ. જ્યારે આ બાજુ ચિત્રમાં તમે જોઈ રહ્યા છો કે આ બાળક છે એના હાથમાં કૂકરી છે એને ઊભી રાખેલી છે, તો એવી રીતે એને આપણે આમ ધક્કો મારીશું, આગળ વધારશું, તો એ શું કરશે? તો કે ગોળ ગોળ ફરતી જશે અને આગળ વધતી જશે, તો એને આપણે શું કહેશું? ગબડવું. તો આમાં આપણે બે વસ્તુ જોઈ, આ કૂકરી છે એમાં તે સરકી પણ શકે છે અને ગબડી પણ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આવા ઉદાહરણો છે એ જોવાના છે કે કઈ વસ્તુ સરકી શકે અને કઈ વસ્તુ ગબડી શકે. કેટલા ઉદાહરણ દ્વારા તમને સમજાઈ ગયું હશે કે કઈ વસ્તુ છે એને ગબડવું કહેવાય અને કઈ વસ્તુ છે એને સરકવું કહી શકાય. ચાલો હવે આજનો લેક્ચર અહીંયા પૂરો, કાલે આપણે આગળથી જોઈશું.